નમસ્કાર ન્યુ ગુજરાતી ન્યૂઝમાં આપની સાથે હું છું હિનારાજ જ્યારે પણ આપણે કોઈ ફરવાનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણને રાજસ્થાનનો વિચાર આવે છે કારણ કે રાજસ્થાનમાં અનેક એવા સ્થળો છે જ્યાં આપણે મુલાકાત લેવાનું વિચારતા હોઈએ છીએ અને ઘણા લોકો ત્યાં મુલાકાત લેવાનું સપનું પણ જોતા હોય છે કારણ કે ત્યાંનું રણ ત્યાંનું જે વાસ્તવિકતા છે કે જ્યાં પૌરાણિક એવા ઘણા બધા સ્થળો આવેલા છે ત્યાંનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે ત્યાંની રહેણી કહેણી પણ ખૂબ જ અલગ છે ત્યારે શું તમને ખબર છે કે રાજસ્થાનનું એક ગામ એવું પણ છે જે બસો વર્ષથી વેરાન પડ્યું છે રાતોરાત આ ગામના લોકો છે તે ગામ ખાલી કરીને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા હતા અને આ ગામનું નામ છે કુલધરા ગામ જે રાજસ્થાનમાં જ આવેલું છે તો ચાલો જાણીએ કે શું કારણ હતું કે તેના લોકો રાતોરાત આ ગામ છોડીને નીકળી ગયા હતા અને આજ સુધી આ ગામમાં કોઈ રહેવા ગયું નથી રાજસ્થાનમાં જેસલમેર શહેર રેગિસ્તાની વિસ્તારમાં સ્થિત છે શહેરની બહાર સેંકડો માઇલ દૂર સુધી રણ ફેલાયું છે જ્યાં દરેક જગ્યાએ રેતીના મોટા મોટા ટેકરા છે શહેરથી અમુક માઇલના અંતરે કુલધરા નામનું એક સુંદર ગામ છે જે છેલ્લા બસો વર્ષથી નિર્જન પડ્યું છે આ ગામના રહેવાસી લોકો બસો વર્ષ પહેલાં રાતોરાત પોતાનું ગામ છોડીને ક્યાંક બીજે ચાલ્યા ગયા અને પછી ક્યારેય પાછા આવ્યા નથી કુલધરા ગામ હવે પુરાતત્વ વિભાગની નજર હેઠળ છે સ્થાનિક પરંપરા અનુસાર બસો વર્ષ પહેલાં જ્યારે જેસલમેર રજવાડાનું રાજ્ય હતું તે સમયે કુલધરા ગામ તે રજવાડાનું સૌથી ખુશ ગામ હતું મોટા ભાગની આવક અહીંથી જ થતી હતી અહીં ઉત્સવ અને પારંપરિક નૃત્ય અને સંગીત સમારોહ થતા હતા આ ગામમાં પાલીવાલ બ્રાહ્મણ રહેતા હતા ગામની એક યુવતીના લગ્ન થવાના હતા જેના વિશે કહેવામાં આવે છે કે તે યુવતી ખૂબ જ સુંદર હતી જેસલમેર રજવાડાના દિવાન સાલીમ સિંહની નજર તે યુવતી પર પડી ગઈ અને તેને તેની સુંદરતા સાથે પ્રેમ થઈ ગયો અને તેણે તે યુવતી સાથે લગ્ન કરવાની જીદ કરી સ્થાનિક સ્તર પ્રચલિત કહાનીઓ અનુસાર સાલીમ સિંહ એક અત્યાચારી વ્યક્તિ હતો જેની ક્રૂરતાઓની કહાની દૂર દૂર સુધી મશહૂર હતી ત્યારે કુલધરાના લોકોએ સાલીમ સિંહ સાથે યુવતીનું સગપણ કરવાની ના પાડી સાલીમ સિંહે ગામના લોકોને વિચારવા માટે અમુક દિવસનો સમય આપ્યો ગામના લોકો જાણતા હતા કે જો તે તેમણે સાલિમસિંહની વાત ન માની તો તેઓ ગામમાં કતલે આમ મચાવી દેશે પરંપરા અનુસાર કુલધારાના લોકોએ ગામના મંદિર નજીક સ્થિત એક ચોપાલમાં પંચાયત તરફ પોતાની પુત્રી અને પોતાના ગામના સન્માનને બચાવવા માટે હંમેશા તે ગામ છોડવાનો નિર્ણય કર્યો તમામ ગ્રામવાસીઓ રાતના સન્નાટામાં પોતાનો બધો સામાન ઢોર અનાજ અને વસ્ત્ર લઈને પોતાના ઘરને છોડીને હંમેશા માટે અહીંથી ચાલ્યા ગયા અને પછી ક્યારેય પાછા ન આવ્યા જેસલમેરમાં આજે પણ સાલીમસિંહની હવેલી છે પરંતુ તેને જોવા કોઈ જતું નથી જેસલમેર નજીક કુલધરા ગામમાં કેટલીક લાઇનમાં બનેલા પથ્થરના મકાન હવે ધીમે ધીમે ખંડેર બની ચૂક્યા છે પરંતુ આ ખંડેરના અતીતમાં આ ગામનું સમૃદ્ધ હોવાની જાણ થાય છે અમુક ઘરમાં ચૂલા બેસવાળી જગ્યા અને ઘડા મૂકવાની જગ્યાની હાજરીથી એવું લાગે છે કે જેમ કે કોઈ અહીંથી હમણાં જ ગયું હોય અહીંની દિવાલોમાંથી ઉદાસીનો અહેસાસ થાય છે ખુલ્લી જગ્યામાં સ્થાયી થવાથી નીરવતામાં પવનનો અવાજ વાતાવરણને વધુ અંધકારમય બનાવે છે સ્થાનિક લોકો પોતાના વડવાઓ પાસેથી સાંભળેલી વાતો જાણે છે કે રાતના સન્નાટામાં કુલધરાના ખંડેરમાં કોઈકના પગનો અવાજ સંભળાય છે સ્થાનિક લોકોમાં એ માન્યતા પણ ઘણી મશહૂર છે કે કુલધરાના લોકોની આત્માઓ આજે પણ અહીં ભટકે છે રાજસ્થાન સરકારે આ ગામને પર્યટકોને આકર્ષિત કરવા માટે અહીંના કેટલાક ઘરોને પહેલાંની જેમ રિનોવેટ કર્યા છે ગામનું મંદિર આજે પણ પસાર થયેલા સમયના સાક્ષી તરીકે પોતાના સ્થાને છે દર વર્ષે હજારો પર્યટક આ ગામને જોવા માટે આવે છે અહીંના સ્થાનિક લોકો આ ગામનું ખૂબ સન્માન કરે છે વધુ એક માન્યતા એ પણ મશહૂર છે કે જ્યારે કુલધરણા ધરણા લોકો આ ગામને છોડીને જઈ રહ્યા હતા તો તે સમયે તેમણે એ શ્રાપ આપ્યો હતો કે આ ગામ ક્યારે વસશે નહીં તેમના ગયા બાદ બસો વર્ષ બાદ આજે પણ આ ગામ જેસલમેરના રણમાં વેરાણ પડ્યું છે તો આમ રાજસ્થાનના જેસલમેરમાં આવેલું કુલધરા ગામ આજે પણ બસો વર્ષ બાદ પણ વેરાણ પડ્યું છે ત્યાં કોઈ રહેવા માટે પણ આવતું નથી અને પર્યટકો પણ ત્યાં જવાનો વિચાર કરતા નથી તો આવી જ બીજી અવનવી માહિતી અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ નમસ્કાર